વર્ષના યુવાન વિમલ ચોક્સે યુનાઇટેડ કિંગડમમાં બ્રિટિશ સરકારના ત્રણ સર્વોચ્ચ એવોર્ડમાંથી એક એવોર્ડ મેળવી ભારતને ગૌરવ અપાવ્યું છે. બ્રિટિશ સરકારના ત્રણ સર્વોચ્ચ એવોર્ડમાંનો એક એવોર્ડ એટલે કે મેમ્બર ઓફ એવોર્ડ ઓફ ધ બ્રિટિશ એમ્પાયર એવોર્ડ મેળવનાર વિમલ ચોક્સી પ્રથમ ભારતીય અને એશિયન છે. વિમલ ચોક્સે હકારાત્મક અભિગમ સાથે સમાજ અને રાષ્ટ્ર માટે ઉત્તમ સેવાઓ પ્રદાન કરવા બદલ બ્રિટિશ એમ્પાયરના ક્વીને તેમના જન્મદિવસે એવોર્ડની ઘોષણા કરી હતી. યુનાઇટેડ કિંગમાં ત્યાંના ક્વીનના જન્મદિવસે બ્રિટિશ એમ્પાયરના ત્રણ સર્વોચ્ચ એવોર્ડની ઘોષણા કરવામાં આવી છે, જેમાંનો એક એવોર્ડ એટલે કે મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરનો એવોર્ડ મૂળ ભરૂચના અને હાલ આસ્ટાનમાં સ્થાયી થયેલા વિમલ ચોક્સીને મળ્યો છે. વિમલ ચોક્સી આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય અને પ્રથમ એશિયન છે. બ્રિટિશ ક્વીને તેમના જન્મદિવસે બ્રિટિશ એમ્પાયરના ત્રણ સર્વોચ્ચ એવોર્ડની ઘોષણા કરી હતી, જેમાં શ્રેષ્ઠ હકારાત્મક અભિગમ સાથે સમાજ અને રાષ્ટ્રને ઉત્તમ સેવાઓ પ્રદાન કરવા બદલ વિમલ ચોક્સીને મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરનો એવોર્ડ અર્પણ કરવાની ઘોષણા કરાઈ છે. બ્રિટિશ એમ્પાયરનો સર્વોચ્ચ એવોર્ડ મેળવનાર વિમલ ચોક્સી ભરૂચ જિલ્લાના આમોદના વતની છે. હાલ તેમનો પરિવાર ભરૂચમાં સ્થાયી થયેલ છે. ભરૂચના વરિષ્ઠ પત્રકાર પ્રવીણભાઈ ચોક્સીના પુત્ર વિમલ ચોક્સીએ વિદ્યાનગર ખાતેથી ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ વધુ અભ્યાસ માટે તેઓ યુકે ગયા હતા, જ્યાં બોર્નમાઉથ યુનિવર્સિટીમાંથી તેમણે ઇન્ટરનેશનલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી મેળવી ઓલ્ડહામ કાઉન્સિલમાં જોડાઈ ત્યાં જ સ્થાયી થયા હતા. માન્ચેસ્ટરમાં રહી સામાજિક કાર્યો કરતાં કરતાં તેઓ ત્યાંના લેબર પાર્ટી સાથે જોડાયા હતા. એટલું જ નહીં, ઓલ્ડહામ અને આસ્ટન શહેરમાં વિવિધ સામાજિક સંસ્થાઓમાં રહી પોતાની સેવાઓ આપી હતી. આસ્ટનમાં કાઉન્સિલર તરીકે ચૂંટાઈને પહેલાં ભારતીય કાઉન્સિલર બનવાનું ગૌરવ પણ તેમણે પ્રાપ્ત કર્યું હતું. ઓલ્ડહામ અને આસ્ટન શહેરમાં સમાજ અને રાષ્ટ્ર માટે શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરવા બદલ બ્રિટિશ એમ્પાયરના સર્વોચ્ચ ત્રણ એવોર્ડમાંના એક એવોર્ડ મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર એવોર્ડ પ્રાપ્ત કરી તેમણે ભરૂચ અને ભારતને ગૌરવ પ્રદાન કર્યું છે. ભારતીય સંસ્કૃતિ અને પરિવારમાંથી મળેલ સંસ્કારો એવોર્ડ અપાવ્યો હોવાનું જણાવી વિમલ ચોક્સી કહે છે કે બ્રિટિશ સરકારના ત્રણ સર્વોચ્ચ એવોર્ડમાંથી મેમ્બર ઓફ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરનો એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય હોવાનું ગૌરવ અનુભવું છું. એવોર્ડ માટે ભારતીય સંસ્કૃતિ અને પરિવાર તરફથી મળેલ સંસ્કારો જવાબદાર છે. જે કાર્ય માટે મને એવોર્ડ પ્રાપ્ત થયો છે તે કાર્યો સતત ટકાવી રાખવા કટિબદ્ધ છું. રાજનીતિ સમાજ અને રાષ્ટ્રની સેવા કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. ભારતના યુવાધને રાજનીતિમાં સક્રિય થઈ હકારાત્મક અભિગમ સાથે સમાજ અને રાષ્ટ્ર માટે કામ કરવું જોઈએ.